ક્ત્રિય સમાજ વિરુદ્ધ પર્ષોત્મ રૂપાલાની આપત્તિજનક ટિપ્પણીના કારણે જે વિરોધનો વંટોળ ઉઠ્યો તેના કારણે લોકસભાની ચૂંટણીના સમયે જ ભાજપ જબરી ભીસમાં ભેરવાયું છે કારણ કે હવે એક તરફ ઉમેદવારોના ફોર્મ ભરવાનો સમય અને બીજી બાજુ ભાજપ આ વિવાદ થાળે પાડવામાં નિષ્ફળ બળ એવી ચર્ચાએ પણ જોર પકડ્યું કે ક્ષત્રિય આંદોલનને પાછલા બારણે વેગ આપનારું બીજું કોઈ નહીં ખુદ ભાજપના જ અસંતુષ્ટ મળતાઓ છે જે આ વિવાદના અસલી ખેલાડી છે

હજુઈ આખા રાજ્યમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે સૂત્રોના મતે ક્ષત્રિય આંદોલનને વેગ આપવામાં ખુદ ભાજપના જ મોટા ગજાના નેતાઓ આમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા હોય તેવું ચર્ચાઈ રહ્યું છે રૂપાલાની ટિપ્પણીનો વિવાદ ચકાવી હાસ્યામાં ધકેલાયેલા અને ટિકિટથી વંચિત એવા ભાજપના નેતાઓએ હવે આડકતરી રીતે ભાજપની મુશ્કેલી વધારી દીધી છે રૂપાલાના વધતા જતા રાજકીય કદને વેતરવા માટે અસંતુષ્ટ નેતાઓએ ક્ષત્રિયોને આગળ ધરીને તકનો બખુબી લાભ ઉઠાવ્યો જેના કારણે સ્થિતિ વધુ વણસી રહી છે ભાજપના ક્ષત્રિય આગેવાનોએ ક્ષત્રિય કોર કમિટી સાથે બેઠક કરીને સમાધાન કરવાના પ્રયાસો કર્યા તેમ છતાંય મેળ ન પડ્યો તેનું કારણ પણ અસંતુષ્ટ નેતાઓનું રાજકીય પીઠબળ જવાબદાર છે ભાજપના અસંતુષ્ટો જ ક્ષત્રિય આંદોલન શાંત પડે તેવું નથી ઈચ્છી રહ્યા

સૌરાષ્ટ્રના અન્ય નેતાઓની પણ આખા પ્રકરણમાં સનોવણી હોવાની વાત ભાજપ મૌડી મંડળ સુધી પહોંચી છે અને આ જાણીને ખુદ ભાજપ પ્રદેશ નેતાગીરી ઉપરાંત હાઈકમાન્ડ પણ ચોંકી ઉઠ્યું છે હવે અસંતુષ્ટ નેતાઓ હાઈકમાન્ડની રડારમાં છે

પણ જે રીતે ખુદ સામે ચાલીને નિવેદનો આપી રહ્યા છે તે પરથી તો એવું જ લાગી રહ્યું છે કે ભાજપના આવો પાણી વહી જાય તે પહેલા આવા ખુલાસાઓ કરીને પાડી બાંધવાનો પ્રયાસ કરી રહ્યા છે આવું અમને લાગી રહ્યું છે બાકી તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર